जय श्री कृष्ण बाळको, गुड आफ्टरनून, केम छो, मजामां? आजे धोरण बीजू विषय कल्लोल, जेमां पाठ छे छठ्ठो पर्वतनो मुरब्बो, जेमां आगळनो वीडियो हतो जेमां आपणे मुरब्बानी मजा जे ઉંદર વિશેની જે હતી કવિતા તે આપણે જોઈ હતી અને ગીત વિશે આપણે સમજ્યું હતું, બરાબર? ત્યાર પછીનું આ પેજ પણ આપણે કમ્પ્લીટ કર્યું હતું. ત્યાર પછી હવે જો અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે. આ ચિત્ર જોઈને તો આપણને ખૂબ જ હસવું આવે ને. જો અહીંયા ચિત્રમાં આપણે શું જોવા મળે છે કે એક ભાઈ છે તે બળદ લઈને જતા હોય છે. ત્યાં જ તેના હાથમાંથી જે બળદને તેણે પકડેલો હોય તે રસી છે, તે દોરડું છે, તેના હાથમાંથી અચાનક છૂટી જાય છે અને તે બળદ છે તે દોડવા માંડે છે અને બજારમાં જે બધા વસ્તુઓ લઈને જે વ્યક્તિઓ જે બધા ચાલતા હોય છે તેને બધું વેર વિખેર કરી નાખે છે. જુઓ તો આપણને દેખાય છે કે આ બળદ છે તે છૂટી અને દોડતો હોય, દોડધામ કરતો હોય છે. અને પછી અહીંયા છે તે સ્કૂટરવાળા ભાઈ છે તે સ્કૂટર લઈને જતા હોય છે, તે પણ થંભી જાય છે. પછી અહીંયા જે છે તે વસ્તુ લઈને જતા હોય તો એ ભાઈ બંને સામસામે ટકરાય છે. અને અહીંયા છે તે છોકરી તે ખૂબ ડરી જાય છે, તેની મમ્મી છે તે પણ ડરી જાય છે. અહીંયા દૂધવાળા ભાઈ સાયકલ લઈને જતા હોય છે, તેને આ જે બળદ છે તે ઠોકર મારે છે એટલે તે પણ નીચે પડે છે, દૂધ બધું અહીંયા રસ્તા પર ઢોળાઈ જાય છે. પછી આ ભાઈ છે તે પણ પડે છે જો નીચે. પછી આ શાકભાજીવાળા ભાઈની લારી છે તેમાંથી શાક બધું નીચે જો ઢોળાઈ જાય છે અને તે પણ દોડે છે. અને આ ભાઈના હાથમાંથી ફોન પડી જાય છે. આવું બધું ચિત્રમાં આપણને જોવા મળે છે. તે બધું શેના કારણે થાય છે? આજે બળદ છે તે દોડે છે એટલા માટે રસ્તા પર દોડે છે અને બાજુ આજુબાજુમાં દોડધામ કરી મૂકે છે અને તે જોઈને આપણને ખૂબ જ હસવું આવે છે ને. હવે જુઓ અહીં આપણને કીધું છે કે કહો આ ચિત્રમાં શું શું જોઈને તમને હસવું આવ્યું. તો આપણને આ ચિત્રમાં શું શું જોઈને હસવું આવ્યું? તો આ ભાઈ છે તેના હાથમાંથી મોબાઈલ છે તે પડી જાય છે અને તે જુઓ હાથ બંને હાથથી તે રોડ ઉપર પડે છે તો તે જોઈને આપણને હસવું આવે. પછી આ ભાઈ શાકભાજીને લારી લઈને ફટાફટ દોડવા માંડે છે તો શાક બધું ઢોળાઈ જાય છે. અહીંયા સાયકલવાળા ભાઈ જે છે દૂધ લઈને જતા હોય છે તે પડે છે તો તે જોઈને હસવું આવે આપણને. પછી આ સ્કૂટર સાથે આ બેન અને અહીંયા નાનું છોકરું પણ છે તે પણ પડે છે નીચે તો તે જોઈને પણ આપણે હસવું આવે ને. જો અહીંયા સામસામે બે છોકરાઓ છે તે પટકાય છે તો તે જોઈને પણ આપણને હસવું આવે છે. હવે જુઓ અહીં આપણને એક બીજી સૂચના આપેલી છે કે આ ચિત્રમાં રંગ પૂરો. હવે તમારે લોકોને આ ચિત્રમાં સરસ મજાનો રંગ પૂરવાનો છે, બરાબર? જુઓ હવે આપણે વાર્તા સાંભળવાની છે. હવે વાર્તા સાંભળો. અમૃતકાકાનો પર્વત, આ વાર્તા છે તે શેની છે? આપણે જે ચિત્ર જોયું ને આ બાજુના પેજ પર તેના પરથી આપણને એ વાર્તા કહેવામાં આવેલી છે. ચલો વાર્તા સાંભળવાની ખૂબ જ મજા આવશે એટલે બધાએ શાંતિથી વાર્તા સાંભળવાની છે, બરાબર? અમૃતકાકાનો પર્વત વાર્તાનું નામ છે. પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી. આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. પૃથ્વીપુર છે ત્યાં બજારમાં, આ જે બજાર છે તેનું નામ પૃથ્વીપુર છે, એટલે કે પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી, એટલે કે દરરોજ આ જે બજાર છે ત્યાં દરરોજ ભીડ જામેલી હોય છે. રોજ જેવી ભીડ જામેલી હોય છે તેવી આજે પણ હતી. આર્યન છે તે મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. આર્યન નામનો એક છોકરો છે તે બજારમાં આજે બજારનો જે દોડધામ થઈ તેનો વિડીયો મોબાઈલમાં ઉતારતો હતો. શકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી. બટાકા, રીંગણ, કોબી, ફુલેવર, કોળું, દૂધી નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનાબેન કપડાંની લારીએથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા. બાજુમાં મૃગેશભાઈ બ્રશ, કાસ્કો, તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા. હવે જો આપણે આ એક પેરેગ્રાફ જોઈ લઈએ, અહીં આપણને શું શું કહેવામાં આવેલું છે? પહેલું વાક્ય તો છે કે શકરાભાઈની જે શાકભાજીની લારી હતી તે ધીમે ધીમે આગળ જતી હતી.
શકરાભાઈ આપણે હમણાં શાકભાજીની લારી જોઈ તે લારી વિશે વાત કરે છે કે જે શકરાભાઈ છે તેની લારી હતી શાકભાજી તે ધીરે ધીરે આગળ જતી હતી એટલે જ્યારે આ દોડધામ થઈ ત્યાર પહેલાં કેવું વાતાવરણ હતું તે આપણને અહીંયા કહેવામાં આવે છે પછી બટાકા રીંગણ કોબીજ ફ્લેવર કોળું દૂધી આ બધી વસ્તુ એની લારીમાં હતી શાકભાજીની લારીમાં નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનાબેન કપડાની લારી હતી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા જુઓ એ ચિત્ર ક્યાં છે આ જે કપડાંની લારી છે ત્યાંથી આજે દર્શનાબેન છે તે અને પ્રકાશભાઈ બંને તૃપ્તિ માટે આ છોકરીનું નામ છે તૃપ્તિ તેના માટે કપડાં ખરીદતા હતા અને બાજુમાં એટલે કે અહીંયા આજે મૃગેશભાઈ છે તે બ્રશ જો એ દેખાય છે આપણને બ્રશ પછી કાસ્કો તેલ એ બધું છે તે તેની ખરીદી કરેલી હતી તે બધું થેલીમાં મૂકતા હતા જો તે આપણને નીચે પડેલું જોવા મળે છે ત્યાર પછી છે હર્ષદભાઈ તેમની કિચુડ કિચુડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવી ટ્રીન ટ્રીન કરતા જતા હતા હવે દૂધવાળું જે ચિત્ર આપણે જોયું હતું તો તે દૂધની સાયકલ હા અવાજ કેવો આવતો હતો કિચુડ કિચુડ અવાજ આવતો હતો તેવો અવાજ આવતો હતો અને તે સાયકલ લઈ અને તેની બાજુમાં શું હતું દૂધના કેન હતા તે લટકાવીને તે ટ્રીન ટ્રીન એવો અવાજ કરતા જતા હતા પછી છે પાર્થેશભાઈ પ્રેમીલાબેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું શ્રીધરભાઈ ફુગાલય બજાર વચ્ચે હતા હવે જો આપણે હર્ષ આ જે પાર્થેશભાઈ છે પ્રેમીલાબેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર હતું તે શું થતું દબાઈ ગયું તે ચિત્ર ક્યાં છે જો અહીંયા છે તે સ્કૂટર તેના વજનથી દબાઈ ગયું હતું તેના ભારથી બરાબર અને શ્રીધરભાઈ છે તે ફુગ્ગા લઈને બજાર વચ્ચે હતા આજે શ્રીધરભાઈ છે તે જો ફુગ્ગા લઈ અને ક્યાં હતા બજારની વચ્ચે હતા ચલો ત્યાર પછી આગળ વધીએ ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જોઈ ત્યાં જમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો તેનું ડુંગર જેવું મોટું શરીર જોઈ કાકાએ નામ પાડેલું પર્વત જેવું એનું નામ તેવું એનું કામ કાકાના હાથમાંથી દોડું છોડાવી એ તો દોડ્યો બજારમાં એ જાય જુઓ આપણને પહેલાં છે તે બધું વ્યવસ્થા કહી દીધું કે ભાઈ આ રીતે કપડાં ખરીદતા હતા પછી એક ભાઈ છે તે સાયકલ દૂધની કેન લઈને આવતા હતા પછી એક ભાઈ છે તે કાસ પણ બધી ખરીદી હતી તે થેલીમાં મૂકતા હતા પછી પાર્થેશ અને પ્રેમીલાબેનના વચન હર્ષદભાઈના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું આ બધું આપણને પહેલાં કીધું કે પહેલાં બજારમાં આ રીતનું વાતાવરણ હતું પણ પછી આજે ચંદ્રકાંતભાઈ છે તે ચાવાળા છે તો ચાની લારી જે છે ચંદ્રકાંતભાઈની ત્યાં તો તેની દુકાને તો મોટું ટોળું હોય જ છે દરરોજ માટે ત્યાં જ અમૃત કાકા છે તે બળદ લઈને આવતા હોય છે બજારમાં અને એના બળદનું નામ શું હતું પર્વત એનું મોટું શરીર હતું ડુંગર જેવું એટલે એનું કાકાએ પર્વત નામ પાડેલું હતું જેવું એનું નામ હતું તેવું જ એનું કામ હતું કાકાના હાથમાંથી એ જે પર્વત નામનો બળદ છે તેણે દોડું છોડાવ્યું અને તે બજારમાં દોડ્યો એ જાય એ તો દોડવા મળ્યું અને આપણે જોઈ શકીએ છીએ એવી રીતે બજારમાં દોડધામ કરી મૂકી હતી તો અહીંયા છે આપણી અમૃત કાકાનો પર્વત નામની વાર્તા છે તે કમ્પ્લીટ થાય છે ચલો હવે તેના પરથી આપણે અહીંયા વાતચીત કરીએ તમને કોના કોના નામ યાદ રહ્યા હમણાં મેં તમને નામો કીધા વાર્તામાં તો તેમાંથી તમને કોના કોના નામ યાદ રહ્યા તે તમારે અહીંયા બાજુમાં લખવાના છે બરાબર જે તે વ્યક્તિ વિશે શું યાદ છે દાખલા તરીકે અમૃત કાકા વિશે તમને શું યાદ છે તે વાતચીત તમારે ઘરે કરવાની છે ચિત્રમાં કેટલા પુરુષો છે તેની ગણતરી કરી અને એ સંખ્યા લખવાની છે બરાબર ચિત્રમાં કેટલી સ્ત્રીઓ છે તો સ્ત્રીઓ કેટલી છે તે ચિત્રમાં જોઈ અને અહીંયા ગણીને લખવાનું છે
ચિત્રમાં કેટલા બાળકો છે, હવે બાળકો કેટલા છે તે ગણીને અહીંયા લખવાના છે. ચિત્રમાં કેટલા પ્રાણી પક્ષી છે તે પણ તમારે ગણવાના છે. લારીમાંથી કેટલા રીંગણ પડી ગયા, લારીમાંથી રીંગણ કેટલા પડ્યા છે તે પણ આપણે ગણતરી કરવાની છે અને તમારે લખવાની છે. તો તમારે હોમવર્કમાં આજે ચિત્ર છે તેમાં સરસ મજાનો રંગ પૂરી અને અહીં જે આપણને પ્રશ્નો આપ્યા છે તે પ્રશ્નોના જવાબ અહીંયા ચિત્રમાંથી જોઈ અને ગણતરી કરીને અહીંયા તમારે લખવાના રહેશે. બરાબર.